રાજકોટ ટીઆરપી ગેમ્સો નગરીકાંડ મામલે આજે કોંગ્રેસે આપ્યું હતું બંધનું એલાન, તો શહેરની મુખ્ય બજારો રહી બંધ, વેપારીઓ સ્વયંભૂ બંધમાં જોડાયા. અને સૌપ્રથમ તો ટીઆરપી ગેમિંગ ઝોનના પીડિત પરિવારોને હું મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું છું. આજે આ દમખવાર ઘટનાને, આ કરુણાંતિકાને આજે એક મહિનો થયો, અને ગુજરાતના નાગરિક તરીકે, એમના ભાઈ તરીકે, એક પોલિટિકલ પાર્ટીના કાર્યકર તરીકે નહીં, એક ગુજરાતી તરીકે હું એમને વચન આપું છું કે તમારે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી લડવું હશે, અમે તમારી પડખે રહીશું. અને આજે રાજકોટના વ્યાપારીઓ દુકાનદારોનો જેટલો આભાર મને એટલો ઓછો છે. જડબે સલાક બંધ, એક દુકાન તમને અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એક એટલે એક દુકાન તમને ખુલ્લી નહીં મળે. આટલો જબરદસ્ત રાજકોટવાસીએ જે પ્રતિસાદ આપ્યો છે, રિસ્પોન્સ આપ્યો છે, એને રાજ્યની સરકારે કન્સિડર કરવો જોઈએ કે રાજકોટની લાગણી હજી પણ પીડિત પરિવારોની સાથે છે. હવે નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપો, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય, અને ભાજપના જે ભ્રષ્ટ મગરમચ્છોને પોલીસ તંત્રને સરકાર બચાવવા માગે છે એમની પણ ધરપકડ થાય, તો ભવિષ્યમાં રાજકોટમાં કે ગુજરાતમાં આવી ઘટના ન બને. રાજકોટવાસીઓનો હાથ હૃદયપૂર્વક હાથ જોડીને અભિવાદન કરું છું, એમને અમને વંદન કરું છું. એમણે જે સાથ સહકાર આપ્યો એ બહુ કાબિલે દાદ છે. શું લાગી રહ્યું છે, આવો પ્રતિસાદ મળી રહ્યો છે? બિલકુલ, આ પ્રતિસાદ એ રાજકોટના વેપારીઓની, પીડિત પરિવારો સાથેની લાગણી દર્શાવે છે, સમગ્ર રાજકોટવાસીઓની લાગણી દર્શાવે છે કે આવી ઘટના ફરી કદી ગુજરાતમાં ન બનવી જોઈએ, એ જ આ બંધનો મેસેજ છે. મયુર આડેસરા, જેમસન જ્વેલરી એસોસિએશન, રાજકોટ પ્રેસિડેન્ટ. જે આજરોજ જે ટીઆરપી ગેમ ઝોનની જે દુઃખદ ઘટના બનેલ હતી, એને પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ સોની બજાર તેમજ પેલેસ રોડ તેમજ સુવર્ણકારો તમામ લોકો બંધમાં જોડાણા છે, અને મૃતકોને, દિવગંતોને સાચી શ્રદ્ધાંજલિ રૂપે એને ન્યાય મળે એ હેતુથી અત્યારે સર્વે સોની વેપારીઓએ બંધ પાડી, અડધો દિવસનો બંધ પાડી અને સંપૂર્ણ સાથ સહકાર આપેલ છે, તે બદલ સમસ્ત સુવર્ણકારોનો આભાર વ્યક્ત કરું છું. તેમજ મૃતકોની દિવગંત આત્માને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યોગ્ય ન્યાય મળે એ હેતુથી આજરોજ સંપૂર્ણપણે સોની બજાર બંધ રહી છે. સોની બજારમાં આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 1000થી પણ વધારે દુકાનો આવેલી છે, અને તેમાં કારીગરો, મેન્યુફેક્ચરર, હોલસેલર, રિટેલર્સ બધા છે, તો તમામ સર્વે વેપારીઓ અને કારીગરો આ બંધમાં જોડાયેલ છે. અમે વેપારીઓ આ પીડિતોના ન્યાય માટે બંધ પાડ્યું છે. પીડિતોને ન્યાય મળે એનો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને વધુમાં વધુ વળતર મળે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે આશયથી અમે વેપારીઓએ આજે આ બંધના એલાનમાં પાર્ટિસિપેટ કર્યું. ગઈકાલે આપને પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનના જમાદાર પરસોત્તમભાઈ દ્વારા ફોન આવ્યો હતો, મહત્વપૂર્ણ ડેટા માગી રહ્યા હતા. આપનું એ મુદ્દે પોલીસ કમિશનરે ડેટા માગ્યો છે કે કોઈ રાજકીય પક્ષે ડેટા માગ્યો છે, શું કહેશો? મને જે વ્યક્તિનો ફોન આવ્યો એ વ્યક્તિએ મને ફોન ઉપર એવું જણાવેલ કે સીપી સાહેબના આદેશથી તેઓ આવું કરી રહ્યા છે. હવે એનો અંગત પ્રશ્ન છે, એમાં હું કાંઈ કહેવા માંગતો નથી. ટીઆરપી ગેમ ઝોનને લઈ અને જે ઘટના બની, 28 નિર્દોષ લોકોના જે મૃત્યુ થયા એને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે લોકોને અપીલ કરવામાં આવી હતી બંધ રાખો. મૃતકોને જ્યારે આજે પ્રથમ માસિક પૂર્ણતિથિ નિમિત્તે આપણે રાજકોટની અંદર જોઈ રહ્યા છો, લોકો કઈ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે બંધ પાડીને, કોઈ લોકોને કહેવું પણ નથી પડ્યું. લોકો એવું ઈચ્છે છે કે અમે સ્વયંભૂ બંધમાં તમારી સાથે છીએ અને ગુનેગારોને સંપૂર્ણપણે કડક કાયદાકીય એવી સજા મળે કે જેથી કરીને આવનારા દિવસોની અંદર જે આ રંગીલા રાજકોટને કાળી ટીલી લાગી છે એવી ફરી વાર ન લાગે. તક્ષશિલા કાંડ હોય, હરણી બોટ દુર્ઘટના હોય, મોરબીનો ઝૂલતો પુલ હોય કે રાજકોટની ટીઆરપી ગેમ ઝોન હોય, એકને એક સભ્યોને એસઆઈટીની અંદર રાખવામાં આવે છે, ગુનેગારો બહાર ફરી રહ્યા હોય છે. એટલે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી નવી એસઆઈટીની રચના થાય, ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલે, નિર્દોષ લોકોનો જેને ભોગ લીધો છે એવા લોકોને દાખલારૂપ કાયદાની પકડથી એવી સજા મળે એવું જ્યારે રાજકોટ વાસીઓ ઈચ્છી રહ્યા હોય, ત્યારે રાજકોટ વાસીઓ, એટલે કે હું તમને કહું છું, આપણે જ્યાં ઊભા છીએ, ધર્મેન્દ્ર રોડ હોય, ઘીકાંટા રોડ હોય, લાખાજી રાજ રોડ, સંપૂર્ણપણે બંધ પાડીને બંધને સમર્થન લોકો ત્યારે કરી રહ્યા છે. આજે કોઈ નિર્દોષ હતા, કાલે આપણો પણ વારો આવી શકે. આ લઈ અને જ્યારે હદિયત દ્રાવક જ્યારે દ્રશ્યો 25 તારીખે સાંજે સર્જાણા હતા, આજે પણ રાજકોટવાસીઓના હૃદયની અંદર એ ઘટના ક્યાંક ને ક્યાંક દર્દ આપી રહી હોય ત્યારે
સ્વયંભૂ લોકો જોડાઈને સમર્થન આપી અને બંધ કરી રહ્યા છે. આપણે મોરબીની ઘટનાથી તમને કહું, હણી ઘટનાથી તમને કહું, બોટકાંડમાં નાના નાના હોય, ટિકિટ બારીવાળા હોય એને પકડ્યા છે, હેલ્પરો હોય એને પકડ્યા છે, ટિપ્પરોને પકડ્યા છે. રાજકોટની અંદર પણ એવી ઘટના બની કે વેલ્ડિંગવાળાને પકડો, ફલાણાને પકડા, નાની નાની માછલીઓ. આજે બે ત્રણ અધિકારીઓની ધરપકડ કરીને રાજકોટવાસીનો શાંત ન કરી શકાય. અધિકારીની પાછળ કોણ છે? એવા મગરમચ્છોને પકડો, એને દંડ દો, એને કાયદાકીય ચુંગાલની અંદર લઈને એના મોઢામાં તાળું મારો, જેથી કરીને લોકોને પણ સરકાર ઉપર અને કાનૂન ઉપર વિશ્વાસ બેસે કે હવે આપણે ગુજરાતની અંદર સેફ છીએ. ત્યારે આ ઘટનાને લઈ લોકો પણ હવે એવું વિચારી રહ્યા છે કે હવે આપણે ગુજરાતની અંદર સેફ નથી.